નમસ્તે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર બાર બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો લાસ્ટ લેકચરની અંદર આપણે આણવિક નિદાનની પદ્ધતિઓ વિશે વાત કરેલી હતી આજના લેક્ચરની અંદર આપણે પાર પ્રાણીઓ એટલે શું અને પાર પ્રાણીઓના ઉપયોગો અને તેનું મહત્વ છે તેના વિશેનો અભ્યાસ છે એ કરવાનો છે તો ચાલો શરૂઆત કરીએ પારજનિક પ્રાણીઓ એટલે થાય શું આની વ્યાખ્યા પહેલા પણ આવી ગઈ છે ફરીથી જ આપણે એ વ્યાખ્યાને અભ્યાસ કરી લઈએ કે એવા પ્રાણીઓ કે જેમના ડીએનએ ને તબદીલ કરવામાં આવેલા હોય એટલે કે પ્રાણીઓનું જે મુખ્ય ડીએનએ છે જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્યને તબદીલ તબદીલ એટલે કે બદલાવવામાં આવે શું કરવામાં આવે એ ડીએનએ ને છે એની અંદર કંઈક રૂપાંતરિત કરવામાં આવે અથવા તો કંઈક બદલાવવામાં આવે અને તેમાં વિદેશી અથવા તો બાહ્ય જનીન છે એ વ્યક્ત થયેલ હોય એ જે પ્રાણીઓનું જે મુખ્ય જનીન દ્રવ્ય છે એની અંદર બદલાવ કેવી રીતે લાવવો તબદીલ કેવી રીતે લાવવી તો કે કોઈ પણ વિદેશી અથવા તો બાહ્ય જનીન છે એ પ્રાણીઓની અંદર વ્યક્ત કરવામાં આવે એની અંદર દાખલ કરી અને વ્યક્ત કરવામાં આવે તો એવા જે પ્રાણીઓ છે એને સામાન્ય રીતે આપણે પાર પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ અને આ પાર પ્રાણીઓ જ એક જીએમઓનો જ ભાગ છે જીએમઓ રાઇટ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ જનીન પરિવર્તિત સજીવો પણ એ જનીન પરિવર્તિત સજીવો કયા તો કે પ્રાણીઓ છે એટલે એટલે આપણે તેને પાર પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ કયા કયા છે પારજનિનિક પ્રાણીઓ તો કે પારજનિક પ્રાણીઓ ઉંદરો સસલા ભૂંડ ઘેટા ગાય અને માછલીઓ આ બધા છે એ પાર પ્રાણીઓ તરીકે ઉત્પન્ન થઈ ચૂક્યા છીએ જોકે આ બધા પાર પ્રાણીઓની અંદર એટલે કે અત્યારે વધુમાં વધુ જો કોઈ પ્રાણીઓનો ઉપયોગ થતો હોય તો એ પારજનનિક પ્રાણીઓના પંચાણું ટકા કરતા પણ વધુ ઉપયોગ કોનો કરીએ છીએ તો કે ઉંદરોનો કરીએ છીએ એટલે કે આ બધા જે પારજનનિક પ્રાણીઓ છે ઉંદરો સસલા ભૂંડ ઘેટા ગાય અને માછલી રાઈટ એમાંથી સૌથી વધુ ઉપયોગ કોનો કરશો તો કે સૌથી વધુમાં વધુ ઉપયોગ 95% કરતા પણ વધુ ઉપયોગ આપણે ઉંદરનો કરીએ છીએ તો પ્રશ્ન થાય કે આવા પ્રકારના પારજનનિક પ્રાણીઓનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન શા માટે કરવામાં આવે છે રાઈટ એનું મુખ્ય કારણ શું શા માટે ઉંદરો આપણને કઈ રીતે ફાયદારૂપ થશે અથવા તો બીજા જે પાર પ્રાણીઓ છે એ આપણને કઈ રીતે ફાયદો કરશે શા માટે એવું કરવામાં આવે છે રાઈટ અથવા તો પ્રશ્ન એ પણ થાય કે આવા જે રૂપાંતરો કરવાથી મનુષ્યને શો ફાયદો થાય છે કોઈ પણ કાર્ય મનુષ્ય કોઈ પણ કાર્ય કરે છે એ કોઈ પણ કાર્યની અંદર જો મનુષ્યનો ફાયદો થતો હોય તો જ મનુષ્ય છે એ કાર્ય કરે છે નહીં તો એ મનુષ્ય કાર્ય કરતો નથી તો સેમ પ્રાણીઓના ઉત્પાદનમાં પણ મનુષ્યને કંઈક ને કંઈક ફાયદો થતો હશે તો એ મનુષ્યનો ફાયદો સમજવા માટે આપણે પાર પ્રાણીઓનું મહત્વ સમજવું પડે હેડી જો એ મહત્વ સમજી લઈએ તો સાથે સાથે મનુષ્યને થતા ફાયદા વિશેની પણ આપણને સમજૂતી છે એ મળી જશે તો ચાલો શરૂઆત કરીએ પારજનીનિક પ્રાણીઓનું મહત્વ ઓકે તો ક્યાં છે પારજનિક પ્રાણીઓનું મહત્વ તો કે પ્રાણજનિક પ્રાણીઓનું મહત્વ જે છે એ છે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસમાં ક્યાં છે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસના અભ્યાસમાં છે જરૂરી છે કેવી રીતે થોડુંક સમજીએ કે પાર પ્રાણીઓનું નિર્માણ નિયંત્રણ શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરો એટલે કે પ્રભાવોના અભ્યાસ માટે કરવામાં આવે છે કોઈ પણ એક દ્રવ્ય છે અથવા તો પ્રોટીન છે હવે એ પ્રોટીન છે એ સામાન્ય રીતે સામાન્ય દેહ ધર્મ વિદ્યામાં અથવા તો વિકાસમાં કેવી રીતે ભાગ ભજવે છે એ મારે સમજવું હોય એની અસરો સમજવી હોય તો મારે એ પ્રોટીનને પ્રાણીઓના શરીરની અંદર દાખલ કરવું પડે રાઈટ જો પ્રાણીઓના શરીરની અંદર દાખલ કરું તો ખ્યાલ આવે કે એ પ્રાણીઓના અથવા તો એ પ્રોટીન ને છે એ પ્રાણીઓના શરીરમાંથી દૂર કરી નાખો રાઈટ તો મને ખ્યાલ આવશે કે પ્રોટીન ની જનીનના નિયંત્રણ ઉપર શું અસર થાય છે એ પ્રોટીન શરીરના વિકાસમાં કેટલા ટકા ભાગ ભજવે છે અને સાથે સાથે એ પ્રોટીન જો હોય અથવા તો ન હોય રાઈટ તો એના કાર્ય ઉપર શું અસર થાય છે અને કાર્ય ઉપર શું પ્રભાવ પડે છે ઓકે તો દાખલા તરીકે એવું તો કયું પ્રોટીન છે કે જેને આપણે અસરો છે એ જોઈ શકીએ જનીનના નિયંત્રણ ઉપર ને શરીરના વિકાસ ઉપર તો કે ઘણા બધા પ્રોટીનો છે રાઈટ કે જે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને શરીરના વિકાસ માટે છે એ જવાબદાર છે એમાંનું એક વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારક કારક એટલે કે શું કારક એટલે કે પ્રોટીન રાઈટ એક વૃદ્ધિ માટે જે જવાબદાર જટિલ કારક એટલે કે જે પ્રોટીન છે ઇન્સ્યુલિન પ્રોટીન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરવા માટે એટલે કે એવું વિચાર કરો કે વૈજ્ઞાનિકે જ્યારે સૌપ્રથમ ઇન્સ્યુલિનની શોધ કરી આપણને ખબર છે ઇન્સ્યુલિન છે એ રુધિરની અંદર શર્કરાની માત્રા ઘટાડે છે પરંતુ એ ઇન્સ્યુલિન જ્યારે શરીરની અંદર હાજર હોય ત્યારે એ વૃદ્ધિકારક તરીકે પણ વર્તે છે એટલે કે પ્રાણીઓના શરીરમાં વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયામાં પણ ભાગ ભજવે છે તો ઇન્સ્યુલિનનું મારે આ મહત્વ સમજવું હોય તો દાખલા તરીકે હું પારજનીનિક ઉંદરોનો ઉપયોગ કરું તો એ પારજનીનિક ઉંદરોમાંથી જે ઇન્સ્યુલિન માટે જવાબદાર જનીનો હોય એ જનીનો ને હું વિકૃત કરી નાખું અથવા તો એને ડિલીટ કરી નાખું જેના કારણે જનીનો છે એ ઇન્સ્યુલિન બનાવશે નહીં પ્રોટીન બનાવશે નહીં જેના કારણે પારજનીનિક પ્રાણીઓનો વૃદ્ધિ થશે અને વિકાસ થશે નહીં તો ત્યારે મને ખબર પડે કે ઇન્સ્યુલિન છે એ વૃદ્ધિકારક તરીકે એટલે કે શરીરના વૃદ્ધિમાં અને વિકાસમાં પણ છે એ ભાગ ભજવે છે તો આ વૃદ્ધિકારકોના નિર્માણમાં કોઈ પણ એવું વૃદ્ધિકારક હોય તો વૃદ્ધિકારકના નિર્માણમાં થતા જે પરિવર્તનો છે એ પરિવર્તનો દ્વારા પ્રેરાતી જે જૈવિક અસરોનો જે અભ્યાસ કરવા માટે આપણે પાર્જનિક પ્રાણીઓનો ઉપયોગ કરશું રાઈટ કે એ વૃદ્ધિકારકના લીધે શરીરની અંદર જે પરિવર્તનો થાય છે એ પરિવર્તનોના અસરનો અભ્યાસ કરવા માટે આપણે પાર્જનિક પ્રાણીઓનો ઉપયોગ કરશું આ ઉપરાંત કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત કરવા કે કારકનું મહત્વ શું છે કારક સેના માટે જવાબદાર છે વૃદ્ધિ માટે જવાબદાર છે વિકાસ માટે જવાબદાર છે અથવા તો બીજા કોઈ માટે જવાબદાર છે ઇટ મીન્સ કારકની શરીરમાં ભૂમિકા શું છે એ માટે આપણે પારજનનીક પ્રાણીઓનો છે એ શું કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ ઇનસોર્ટ પારજનનીક પ્રાણીઓનો ઉપયોગ જૈવિક જટિલ કારકોને લીધે ઉત્પન્ન થતી જે સામાન્ય દેહ વિદ્યા અને વિકાસ છે એની અસર જોવા માટે આપણે કરીએ છીએ ઓકે ચલો બીજું મહત્વ જોઈએ પારજનિક પ્રાણીઓનું બીજું મહત્વ છે રોગોનો અભ્યાસ કોઈ પણ રોગ હોય એ રોગનો સૌથી પ્રથમ અભ્યાસ કોની ઉપર કરવામાં આવે પાર પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે દાખલા તરીકે રોગ છે તો એ રોગના વિકાસમાં જનીનોની ભૂમિકા સમજવા માટે મોટા ભાગના પાર પ્રાણીઓ છે એ વિકસાવવામાં આવ્યા છે રાઈટ કે સપોઝ થેલેસેમિયા રોગ છે એ થેલેસેમિયા રોગની અંદર જનીનોની ભૂમિકા શું જનીનોની અંદર શું અસર થાય છે તો એ સમજવા માટે આપણે પ્રાણીઓ છે પારજનનીક પ્રાણીઓનો ઉપયોગ કરશું આ ઉપરાંત માનવ રોગો માટે એક મોડલ તરીકે પ્રયોગ કરી તેના દ્વારા રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ કરી શકાય છે પ્રાણીઓનો બીજો ઉપયોગ ક્યાં એક તો રોગ છે રોગમાં જનીનની ભૂમિકા શું દાખલા તરીકે થેલેસેમિયા રોગ છે એની અંદર આપણે જનીનોની ભૂમિકા જોઈ હેડી એવી જ રીતે એ જે માનવ રોગ થયો છે એના એક મોડેલ તરીકે પાર પ્રાણીઓનો ઉપયોગ કરે કેવી રીતે દાખલા તરીકે એક્સવાય ઝેડ કોઈ પણ રોગ થયો હોય થેલેસેમિયા જ રોગ થયો છે તો હવે થેલેસેમિયા રોગને નિવારણ કરવા માટે આપણે એની દવા છે એ દવા શોધેલી છે તો આ જે દવા હોય એ દવાની અસર રોગને સારવાર કરવા માટે થાય છે કે નથી થતી એ ચકાસવા માટે આપણે પારજની પ્રાણીઓનો ઉપયોગ કરીશું એટલે કે ઇન્સોર્ટ રોગોની નવી સારવાર માટે રાઈટ પાર પ્રાણીઓનો છે એ ઉપયોગ કરીએ છીએ કયા કયા એવા રોગો છે કે જેની અંદર પાર પ્રાણીઓનો છે એ ઉપયોગ થાય છે તો કે કેન્સર આ ઉપરાંત સિસ્ટિક ફાઇબ્રોસિસ સંધિવા અલ્ઝાઇમર આવા ઘણા બધા માનવ રોગો છે કે વર્તમાન સમયમાં પાર પ્રાણીઓ મોડલ ઉપલબ્ધ છે કે જેની અંદર આ અલગ અલગ રોગોની સારવાર માટેનો અભ્યાસ છે

છે કોઈ પણ માનવ રોગ હોય તો મોટા ભાગના જે માનવ રોગ છે એ માનવ રોગની સારવાર છે એ જૈવિક નિપજોને આધાર આધારે થઈ શકે અને જૈવિક નિપજ એટલે કે શું દવાઓ તો આ જૈવિક નિપજનો ઉત્પાદન જો ઔદ્યોગિક દ્વારા કરવામાં આવે તો એ ખૂબ જ ખર્ચાળ બને છે જ્યારે એ જ જૈવિક નિપજનું ઉત્પાદન જો પ્રાણીઓ દ્વારા કરવામાં આવે તો ખર્ચાળ બનતું નથી એટલે પાર પ્રાણીઓ દ્વારા જૈવિક નિપજોનું ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ આ વિશિષ્ટ નિપજોના નિર્માણ માટે જે જવાબદાર જનીન હોય એટલે કે જે ડીએનએ છે એ ડીએનએ ના ખંડને પ્રાણીઓની અંદર પ્રવેશ કરાવી ત્યારબાદ પાર બનાવવામાં આવે છે એ પ્રાણી ડાયરેક્ટ એ વિશિષ્ટ નિપજનું નિર્માણ કરતું નથી તો કેવી રીતે કરશે તો પ્રાણીની અંદર એ વિશિષ્ટ નિપજના નિર્માણ માટેના જે જવાબદાર જનીન હોય એટલે કે ડીએનએ છે એ ડીએનએ ને પ્રાણીની અંદર દાખલ કરવામાં આવે જેના કારણે પ્રાણી પાર અંદર પરિવર્તન થાય ત્યારબાદ આવા પારજનીનિક પ્રાણી ચોક્કસ જૈવિક નિપજ મેળવી રોગની સારવાર કરવામાં આવે છે જેના કારણે એ જૈવિક નિપજોનું જે ઉત્પાદન છે એ ખૂબ જ સસ્તું થશે ખર્ચાળ થશે નહીં ને ત્યારબાદ એ જૈવિક નિપજ છે એ માનવ રોગની સારવારમાં છે ઉપયોગમાં લેવામાં આવે છે ઉદાહરણ તરીકે એમ્ફિસેમાની સારવાર માટે રાઈટ રાઇટ શું છે તો કે એમ્ફી એક પ્રકારનો રોગ છે તો એમ્ફીમાની સારવાર માટે માનવ પ્રોટીન જેનું નામ છે આલ્ફા એન્ટી ઉપયોગ થાય છે અને આ આલ્ફા અલ્ફાવન એન્ટીટ્રિપ્સિન પાર જેનીક પ્રાણીઓ દ્વારા બનાવવામાં આવે છે કોના દ્વારા બનાવવામાં આવે છે પાર જનીક પ્રાણીઓ દ્વારા તો આ જે પાર પ્રાણીઓ જે જૈવિક નિપજોનું ઉત્પાદન કર્યું એ જૈવિક નિપજોનું ઉત્પાદન દવા તરીકે એમ સારવારમાં કરવામાં આવશે તો એનું પહેલું ઉદાહરણ છે એવી જ રીતે ફિનાઇલ કિટોનુરિયા આ એક પ્રકારનો રોગ છે પીકેયુ રાઈટ અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટેના પણ જૈવિક નિપજ બનાવવાના પ્રયાસ છે એ કરવામાં આવી રહ્યો છે કે જેના કારણે આ રોગ પણ એ જૈવિક નિપજનો ઉપયોગ કરવાથી દૂર થઈ શકે છે આ ઉપરાંત જૈવિક નિપજનું સારામાં સારું ઉદાહરણ ઓગણીસો નામ છે રોઝી આ નામ યાદ રાખજો રાઈટ ઓગણીસો ને માં પ્રથમ પાર ગાય છે એ ગાય બનાવવામાં આવેલું છે જેનું નામ છે રોઝી એ રોઝી ગાય માનવ પ્રોટીન ઉત્પન્ન કરે છે કયું માનવ પ્રોટીન જેનું નામ છે આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન રાઈટ આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન અને એ માનવ પ્રોટીનનું પ્રમાણ એક લિટર દૂધમાં બે પોઈન્ટ ચાર ગ્રામ ધરાવતું દૂધ છે એ ઉત્પન્ન કરવામાં આવ્યું એટલે કે ગાયના સામાન્ય દૂધની અંદર

આ જે દૂધ છે પારજનીની ગાયનું દૂધ રોઝી ગાયનું દૂધ એ કુદરતી ગાયના દૂધ કરતા આ દૂધ એટલે કે રોઝી ગાયનું દૂધ પારજનીની ગાયનું દૂધ એ માનવ શિશુ માટે વધુ પોષણયુક્ત અને વધુ સમતોલ ઉત્પાદન છે ગણાય છે એટલે કે કુદરતી ગાયના દૂધ કરતા ગાયનું દૂધ વધુ પોષણ અને વધુ સમતોલ ખોરાક તરીકે છે એ ગણવામાં આવે છે ઓકે તો આ જે છે આકૃતિની અંદર એ આકૃતિની અંદર ફસ્ટ ટ્રાન્સજેનિક કાવર જેનું નામ છે રોઝી એટલે કે પ્રથમ પારજેનીનિક ગાય જેનું નામ શું આપવામાં આવેલું રોઝી અને એ એ દૂધ 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 દ્વારા જે ઉત્પાદન છે અંદર હ્યુમન પ્રોટીન એટલે કે માનવ પ્રોટીન રહેલું છે એ માનવ પ્રોટીન કયું છે તો કે આલ્ફાલેક્ટા આલ્બ્યુમિન એટલે કોઈ પણ બાળકને જો આલ્ફાલેક્ટા આલ્બ્યુમિનની છે એ ઉણપ હોય તો એને આ પ્રકારનું દૂધ પાવવાથી આપણે પારજનીનિક પ્રાણીઓનો છે એ ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ રસી સુરક્ષા પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ આપણે ક્યાં કરશું રસીની સુરક્ષા માટે રસી જે બનાવેલી છે રસી શા માટે બનાવવામાં આવે તો કે કોઈ પણ રોગની સારવાર માટે એન્ટિબાયોટિક ન લેતા રસી દ્વારા પણ એ રોગની સારવાર થઈ શકે છે તો એ રસી ખરેખર મનુષ્ય પર કાર્ય કરે છે કે નથી કરતી એ ચકાસવા માટે મનુષ્ય માટે રસી સુરક્ષા યુક્ત છે કે નથી એ ચકાસવા માટે આપણે પારજનિક પ્રાણીઓનો છે એ ઉપયોગ કરીશું તો કે સામાન્ય રીતે મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષા માટેના પરીક્ષણ છે એ પરીક્ષણ કરવા માટે આપણે પારજનિક ઉંદરો અથવા તો પારજનિક પ્રાણીઓનો છે એ વિકાસ કરવામાં આવ્યો છે એટલે કે રોગના પારજનિક મોડલો રાઈટ કોઈ પણ રોગના જે પાર જનિ ઉંદરો પાર એનો ઉપયોગ કરવામાં આવે છે તો કે સામાન્ય રીતે જે પોલિયો રસી છે રાઈટ જ્યારે સૌ પ્રથમ પોલિયો રસી બનેલી હતી તો એ પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે આપણે શરૂઆતમાં પાર ઉંદરો છે એ ઉંદરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ જોવામાં આવે છે કે એ રસીના લીધે પાર ઉંદરો ઉપર કોઈ પણ પ્રકારની આડઅસર થાય છે કે નથી થતી તો સૌ પ્રથમ ઉંદરોને પોલિયો રસી આપવામાં આવે ત્યારબાદ ઉંદરોને પોલિયો વાયરસનું ઇન્જેક્શન આપવામાં આવે અને ચકાસવામાં આવે કે પોલિયો રસી છે એ કેવી રીતે કાર્ય કરે છે અને પોલિયો રસીનું પ્રાણીઓની અંદર સુરક્ષાનું પરીક્ષણ છે તે પણ કરવામાં આવે છે કે આ જે છે છે એ કેટલી તો અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો સામાન્ય રીતે જે ટ્રાન્સજેનિક માઇસ એટલે કે પાર્જનિક પ્રાણી હોય પારજનિક જે ઉંદર છે એ ઉંદરોને પોલિયો વાયરસ દ્વારા બનાવવામાં આવેલી રસી એટલે કે પોલિયો વેક્સિન રાઈટ આ જે પોલિયો વેક્સિન છે એ પોલિયો વેક્સિન નું ઇન્જેક્શન ઉંદરોને આપવામાં આવે છે ત્યારબાદ પોલિયો વાયરસ આપવામાં આવે છે અને ચકાસવામાં આવે છે કે આ વેક્સિનની અસર ઉંદરો ઉપર શું થશે રાઈટ કોઈ પણ દવા અથવા તો કોઈ પણ રસી જ્યારે નવી બનાવવામાં આવે ત્યારે તેનો ઉપયોગ ઉંદરો ઉપર અથવા તો બીજા પારજનિક પ્રાણીઓ ઉપર છે એ કરવામાં આવે છે કારણ કે પારજનિક પ્રાણીઓ ઉપર થતી અસર ના લીધે જ ખબર પડશે કે એ દવા અથવા તો રસી મનુષ્ય ઉપર છે એ કેવી રીતે અસર કરે છે જો આ રસી પ્રાણીઓની અંદર નુકસાનકારક હોય તો એ રસી મનુષ્યમાં પણ નુકસાનકારક હોય પ્રાણીઓની અંદર એ ફાયદાકારક હોય તો જ એ મનુષ્યની અંદર છે એ ફાયદાકારક હશે એટલે મનુષ્ય ઉપર ટ્રાયલ કરતા પહેલા પારજનિક પ્રાણીઓને બનાવી એની ઉપર છે ટ્રાયલ કરવામાં આવે છે ત્યારબાદ પ્રાણીઓનો ઉપયોગ રાસાયણિક સુરક્ષા સુરક્ષા પરીક્ષણ માટે છે કરવામાં આવે છે એટલે કે કોઈ પણ પ્રકારનું જે રસાયણ છે રાઈટ એ રસાયણ સામાન્ય રીતે મનુષ્ય માટે હાનિકારક છે કે નથી મનુષ્યની રોગ પ્રતિકારક છે એ ઘટાડશે કે નથી ઘટાડતું તે ચકાસવા માટે આપણે પારજનિક પ્રાણીઓનો છે એ વિકાસ કરાવેલો છે તો સામાન્ય રીતે આપણે દવાઓની વિશારિતા એટલે કે દવાઓ છે એ વિશારિત છે એટલે કે નુકસાનકારક છે અથવા તો તે નું સુરક્ષાનું જે પરીક્ષણ છે એ સુરક્ષાનું પરીક્ષણ કરવા માટે આપણે પાર પ્રાણીઓ છે ઉપયોગી છે કોઈ પણ રોગ માટેની દવાઓ બનાવેલી છે તો એ દવાઓ મનુષ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે રોગની સારવારમાં વધુ ભાગ ભજવે છે કે ઓછો ભાગ ભજવે છે તે ચકાસવા માટે આપણે પાર પ્રાણીઓનો ઉપયોગ કરેલો છે તો સામાન્ય રીતે સપોઝ એક્સ વાયઝેડની દવાની શોધ તમે કરેલી છે રાઈટ તો એ સૌપ્રથમ પ્રથમ પ્રાણીઓને એ એક્સ વાય ઝેડ કોઈપણ પ્રકારનો રોગ છે એ કરાવવામાં આવે અને ત્યારબાદ એ રોગની દવા આપવામાં આવે જેના કારણે રોગની સારવારમાં એ દવા કેટલા ટકા ભાગ ભજવે છે એ ચકાસવામાં આવે અથવા તો એ દવા વિસારિતા છે કે નથી એ પણ ચકાસવા માટે આપણે પારજનિક પ્રાણીઓનો છે એ ઉપયોગ કરીશું આ ઉપરાંત પારજનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનો વિષારી પદાર્થો પરત વે અતિસંવેદનશીલ બનાવવામાં આવે છે એટલે કે પાર પ્રાણીઓની અંદર એવા અમુક જનીનો હશે કે જે વિષયુક્ત પદાર્થો સામે અતિ સંવેદનશીલ હોય છે જેના કારણે જનીનોની અંદર પરિવર્તન આવે છે આ ઉપરાંત કોઈ પણ રસાયણ જન્ય છે કે નથી તે ચકાસવા માટે પણ પાર પ્રાણીઓનો છે ઉપયોગ કરવામાં આવે છે દાખલા તરીકે બજારની અંદર મળતા ઘણા બધા ખોરાકની અંદર એવા દ્રવ્યો હાજર છે જે કેન્સર પ્રેરવા માટે જવાબદાર છે તો ખરેખર એ દ્રવ્યો કેન્સર પ્રેરે છે કે નથી પ્રેરતા અથવા તો કેટલા પ્રમાણની અંદર હોય એ દ્રવ્યો શરીરની અંદર કે જેના કારણે કેન્સર થવાના ચાન્સીસ છે તો એ બધું ચકાસવા માટે આપણે પારજનિક પ્રાણીઓનો છે એ મોડલ તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ આ જે વિષારી પદાર્થો છે એ વિસારી પદાર્થોના સંપર્કમાં પ્રાણીઓને લાવી અને તેના દ્વારા ઉત્પન્ન થતી જે અસરો છે એ અસરોનો અભ્યાસ કરવામાં આવે છે કે એ પદાર્થ ખરેખર વીસ ઉત્પન્ન કરે છે કે નથી કરતું જો વિષ ઉત્પન્ન કરતું હોય તો કેટલા પ્રમાણની અંદર વિષ ઉત્પન્ન કરે છે કે જેના કારણે મનુષ્યને કયા કયા પ્રકારના નુકસાન છે એ થઈ શકે છે ઇન શોર્ટ રસાયણની સુરક્ષા પરીક્ષણ માટે આપણે પાર પ્રાણીઓનો ઉપયોગ કરીશું સાથે સાથે આ પારજન્ય પ્રાણીઓમાં જે વિસારિતા છે એ વિષારિતા પરીક્ષણના પરિણામ છે એ ખૂબ જ ઓછા સમયમાં છે એ પ્રાપ્ત થઈ જાય છે મેં તમને વાત કરી કે બજારની અંદર ઘણા બધા મળતા જે ફૂડ છે રાઈટ જો એ ફૂડનું પરીક્ષણ કરવામાં આવે તો ખૂબ જ ઓછા સમયમાં આપણને એનું રિઝલ્ટ મળી જશે કે એ પદાર્થ કેન્સરજન્ય છે કે નથી અને જો એ પદાર્થ કેન્સરજન્ય હોય રાઈટ તો ફૂડ અને બેવરેજીસની સંસ્થા દ્વારા એ ફૂડ છે અથવા તો એ જે ખોરાક છે એ ખોરાકને બંધ કરી દેવામાં આવે છે કે જેના કારણે એ રસાયણ અથવા તો એ ખોરાક ખાવાને લીધે મનુષ્યને કોઈ પણ પ્રકારના રોગો ખાસ કરીને કેન્સર જેવા રોગો છે એ થાય નહીં તો જનિક પ્રાણીઓનું મહત્વ છે એ ઘણા બધા છે અને એટલા માટે જ આપણે વિવિધ વિવિધ પારજનિક પ્રાણીઓ બનાવેલા છે રાઈટ અને તેનો ઉપયોગ છે એ કરતા રહ્યા છીએ તો અહીંયા પાર જનિક પ્રાણીઓનું જે મહત્વ છે એ ટોપિક પૂર્ણ થાય પરંતુ આ પાર્જનિક પ્રાણીઓનો ઉપયોગ કરવાથી મનુષ્યને તો ફાયદો છે જ પરંતુ પ્રાણીઓને આ ફાયદા માટે ઘણું બધું સહન કરવું પડે છે રાઈટ પ્રાણીઓનો ઉપયોગ ગમે તે રીતે થઈ રહ્યો છે તો એ પ્રાણીઓનો ઉપયોગ મર્યાદામાં થાય અથવા તો અંકુશ રીતે થાય રાઈટ એના માટેના અમુક નૈતિક પ્રશ્નો એટલે કે એથિકલ ઇશ્યુઝ ક્રિએટ થાય છે એટલે કે નૈતિક પ્રશ્નો છે ઉદ્ભવે છે કે પ્રાણીઓનો ઉપયોગ છે એ ક્યારે અને શા માટે કરવો જોઈએ જો એનો ખરેખર ચોક્કસ હેતુ હોય તો જ એ પારજનિનિક પ્રાણીઓનો છે ઉપયોગ કરવો જોઈએ પરંતુ એ જે બધા નૈતિક પ્રશ્નો છે એટલે કે ઇથિકલ ઇસ્યુઝ છે તેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું